તાલુકાના કુકમાની ભાગોળે આવેલા સંપર ટાંકામાં ડૂબી જવાથી બે યુવતી અને એક યુવકના થયેલા મોતથી અરેરાટી ફેલાઈ છે. મૃતકોના પરિવારજનોને વળતર આપવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભીમ આર્મી તેમજ દલિત અધિકાર મંચના હોદ્દેદારો કાર્યકરો ભુજ નગરપાલિકામાં રજૂઆત માટે પહોંચ્યા હતા. ચીફ ઓફિસર નીતિન બોડાતે રજૂઆત સાંભળી આ ટાંકું પાણી પુરવઠાનું હોય પાલિકાની કોઈ જવાબદારી થતી ન હોવાનો રોકડો જવાબ આપતા બંને સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ધરણા પર ઉતરી ગયા હતા. જો પાલિકાની કોઈ જવાબદારી ન હોય તો લેખિતમાં જણાવવા પણ માંગ કરાઈ હતી. આ અંગે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ દલિત અધિકાર મંચના નરેશભાઈ મહેશ્વરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. કાલે 2:30 વાગ્યાની આસપાસ અમને મેસેજ મળ્યા કે કુકમા ખાતે જે વોટરવર્ક્સ છે ત્યાં એક લાશ દેખાઈ છે અને નગરપાલિકાના ફાયર શાખાએ એક લાશ કાઢી છે અને બીજી લાશની શોધખોળ ચાલુ છે. એટલે તરત ત્યાં અમારા ફાયર સુપરિન્ટેન્ડન્ટ, ફાયર ઓફિસર અને નગરપાલિકાના એન્જિનિયર અને અમે તમે જાતે ત્યાં ગયા હતા અને ત્યાં બનાવની તપાસ કરી હતી. અને જે સંપ હતો એ સંપ જે નર્મદાનું પાણી આવે એના માટેનો સંપ હતો, ખુલ્લો સંપ હતો અને એ સંપ GWIL ની માલિકીનો હતો અને ત્યાર પછી એનું પાણી ફિલ્ટર પ્લાન્ટમાં થઈ અને નગરપાલિકાના સંપમાં જાય છે અને ત્યાંથી પમ્પિંગ કરીને ભુજ ખાતે આવે છે. હવે આમાં એક લાશ મળી હતી અને બીજી લાશ શોધવાની તૈયારીમાં હતા કે બે છોકરીઓ ઘરેથી ઝઘડીને આવી છે અને એવી કંઈક વાત હતી એટલે બીજી છોકરીની શોધખોળ ચાલુ હતી અને તાત્કાલિક પમ્પિંગ બંધ કરી અને લાશ શોધવાનું કામકાજ નગરપાલિકાના ફાયરના તરવૈયા અને સ્થાનિક તરવૈયા એની મારફતે શોધખોળ ચાલુ હતી અને ત્યાર પછી બે લાશ મળી છે. એક છોકરો અને છોકરી બે સાથે લાશ મળી છે અને બધું અને પોલીસને સોંપીને ત્યારબાદ અમે નીકળ્યા હતા. લીલ છે કારણ કે સંપ છે, એ સંપમાં લીલ ને બધું જામેલું છે, લીલ છે એની અંદર, લીલ જામેલું છે. એ GWIL ની માલિકીનો છે અને GWIL ની સાથે સંપર્કમાં રહી અને એને 2-3 દિવસ પાણીનો સપ્લાય બંધ રાખી અને સાફ સફાઈનું આયોજન થાય એ પ્રમાણેનું ચોક્કસ પ્રમાણે. એકચ્યુઅલી આ આખો જે ખરો આખું આ વોટરવર્ક્સનું જે બનાવ્યું છે જ્યારે વર્લ્ડ બેંકની ભૂકંપ પછી જ્યારે થયું વર્લ્ડ બેંકની સહાયથી આખી પાણી પુરવઠા સ્કીમ બનાવવામાં આવી છે, GUDC દ્વારા બનાવવામાં આવી છે અને ત્યાર પછી નગરપાલિકાને ફક્ત ને ફક્ત ફિલ્ટર પ્લાન્ટ અને અમારું જે પમ્પિંગ હાઉસ છે એની સોંપણી કરેલી છે. અને આ જે સંપ છે એ રો વોટર સંપ છે જે નર્મદાનું પાણી આવે છે અને એ જે સંપ રાખ્યો છે એમાંથી ભુજને પાણી આપવામાં આવે છે, બન્ની વિસ્તારને અને નખત્રાણા એ વિસ્તારને પાણી આપવામાં છે અને એ વિસ્તાર, હા, એ જે સંપ છે એ અત્યારે GWIL અને પાણી પુરવઠા બોર્ડના હસ્તક છે અને ત્યાંથી કંટ્રોલિંગ થાય છે અને ભુજને કેટલું પાણી આપવું, નખત્રાણા કે બન્ની વિસ્તારને કેટલું પાણી આપવું એ ત્યાંથી કંટ્રોલિંગ થાય છે અને એના હસ્તકમાં છે. આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ભીમ આર્મી દ્વારા જે ગઈકાલે કુકમામાં બે દીકરી અને એક યુવાનનું જે પાણીના ટાંકામાં જે ભુજ નગરપાલિકા સંચાલિત પાણીનો ટાંકો છે એનામાં પડવાથી એમનું જે મૃત્યુ નિપજ્યું છે અને એની અનુસંધાને આજે નગરપાલિકાની સામે અમે આંદોલન ઉપર અને ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારી માંગણી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે એટલી જ છે કે આ જે પાણી જે ટાંકો હતો એનામાં જે જવાબદાર વ્યક્તિ હતા, જે કર્મચારી હોય પાણી પુરવઠાના, એની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે અને એની સાથે સાથે જે મૃતક બહેનો છે બે અને એક યુવાન છે એના પરિવારને પણ એની વળતર ચૂકવવામાં આવે. આ માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ભીમ આર્મી દ્વારા નગરપાલિકાની સામે ઘેરાવ કરી આંદોલન કરી અને અમે બેઠા છીએ. ચીફ ઓફિસરે પણ જણાવ્યું છે કે અને અમે એની પાસેથી લેખિતમાં પણ બાંયધરી માંગી છે અને એમને કીધું પણ છે કે અમે લેખિતમાં બાંયધરી આપીએ છીએ, જ્યાં સુધી લેખિતમાં બાંયધરી નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે. ચોક્કસ ચીફ ઓફિસર ગોળ ગોળ વાતું કરે છે પણ અમે પાણી પુરવઠાના ચીફ એન્જિનિયરથી વાત કરી તો એમને એમ કીધું કે નગરપાલિકા સંચાલિત એ ટાંકો છે અને વર્ષોથી છેલ્લા 15-20 વર્ષથી એ ટાંકો નગરપાલિકા હસ્તક છે, કારણ કે એ નગરપાલિકાનો જે ટાંકો છે એ ખુલ્લો છે અને ખુલ્લો હોવાના કારણે કોઈ પણ અસામાજિક તત્વ એનામાં કોઈ ઝેરી પદાર્થ ઝેરી પ્રવાહી કદાચ કોઈ નાખી દેતો એનો સમગ્ર અસર સમગ્ર ભુજમાં અને માધાપરને ના લોકોને પડી શકે છે અને જેના વિરોધમાં આજે અમે અહીંયા કને ધરણા ઉપર બેઠા છીએ.